ગતિવિધિઓ પર નજર રાખવા માટે અમદાવાદ પોલીસે એક નવા સોફ્ટવેરની રચના કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અફવાઓ, અશ્લીલ તેમજ વિવાદિત પોસ્ટના ફેલાવાને રોકવા માટે ઇનસાઇડ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સોફ્ટવેરનું ઉદઘાટન કરશે. સાયબર ક્રાઇમ વિભાગ માટે વિકસાવવામાં આવેલું ઇનસાઇડ સોફ્ટવેર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવામાં મદદરૂપ થશે. આ ટૂલ સોશિયલ મીડિયા કન્ટેન્ટને ટ્રેક કરવા અને તેનું પૃથ્થકરણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેર છેલ્લા 6 મહિનાથી ટ્રાયલમાં હતું, ત્યારે હવે આ સોફ્ટવેર 3 ઓક્ટોબરથી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. આગળ જતા તેનો ઉપયોગ ટ્વિટર, રેડિટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વર્ડપ્રેસ જેવા પ્લેટફોર્મ પર દેખરેખ રાખવા માટે કામ કરાશે. ઉપરાંત ડેલી મોશન, ધ ડાર્ક વેબ, ટેલિગ્રામ, પ્રિન્ટર્સ જેવી એપ્લિકેશનનું પણ મોનિટરિંગ કરશે. આ સોફ્ટવેર અદ્યતન ક્ષમતાઓથી સજ્જ છે, જેમાં ભાવનાત્મક વિતરણ, દસ્તાવેજ વર્ગીકરણ, ભાષા શોધ, ટોચના હેશટેગ અને ટ્રેન્ડિંગ થીમ્સ પર આધારિત ડેટાનું વિશ્લેષણ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ NLP અને નામવાળી એન્ટિટી રેકોગ્નિશન NER નો ઉપયોગ કરીને ટૂલ ગુનાહિત ગુપ્તચર વિશ્લેષકોને છુપાયેલા જોડાણો, ગુનાની પેટર્ન અને ઉભરતા વલણોને ઓળખવામાં મદદ કરશે. અમદાવાદ પોલીસ દ્વારા આગામી તહેવારો અને નવરાત્રીને લઈને સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે એક સોફ્ટવેર લોન્ચ કરવા જઈ રહી છે. જે 3 તારીખે અમિત શાહ દ્વારા જ્યારે નવા પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન કરવામાં આવશે ત્યારે આ સોફ્ટવેરનું પણ લોન્ચ કરવામાં આવશે. ખાસ કરીને સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે, જેમાં અમદાવાદ પોલીસ ઓનલાઈન પ્લેટફોર્મ પર જે અફવાઓ અને વિક્ષેપજનક પોસ્ટના જે ફેલાવો રોકવા માટે આ ઇનસાઇટ નામનું સોફ્ટવેર રજૂ કર્યું છે અને તેને તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 ઓક્ટોબરે સોફ્ટવેરનું ઉદઘાટન કરી શકે છે. અમદાવાદ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ વિભાગ માટે વિકસાવવામાં આવેલું આ ઇનસાઇડ સોફ્ટવેર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ અને અન્ય જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે તેને પર સતત નજર રાખશે અને જે પોલીસને મદદરૂપ થશે. ખાસ કરીને આ ટૂલ સોશિયલ મીડિયા કન્ટેન્ટને ટ્રેક કરવા અને તેનું પૃથ્થકરણ કરવા માટે બનાવવામાં આવ્યું છે, જે સત્તાધીશ અધિકારીઓ દ્વારા જાહેર વ્યવસ્થાને કોઈ પણ સંભવિત જોખમોને શોધી કાઢવા માટે આ એક સોફ્ટવેરની રચના કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 6 માસથી આ ટ્રાયલ રન પસાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે આજે સોફ્ટવેર સંપૂર્ણ તૈયાર થઈ જતા 3 ઓક્ટોબરના રોજ તેને સંપૂર્ણ કાર્યરત કરવામાં આવશે, જેથી સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફેલવામાં આવે છે અને જેના કારણે જે સમાજમાં અને કાયદા વ્યવસ્થાને જે અસર થઈ રહી છે તેને અટકાવી શકાશે. ખાસ કરીને આ જે સોફ્ટવેરને લઈને સોશિયલ મીડિયા દ્વારા પણ નજર રાખવામાં આવશે અને જે પ્રકારે સાયબર ક્રાઇમ વિભાગને જે પ્રચાર અફવાઓ અને શહેરની શાંતિ અને સલામતીને જે ખલેલ પહોંચાડવા માટેનું જે કૃત્ય કરનાર જે આરોપીઓ છે તેને પકડવા માટે પણ પોલીસને મદદરૂપ રહેશે. ખાસ તો આ સોફ્ટવેર હાલ તો તૈયાર થઈ ગયું છે અને 3 ઓક્ટોબર યાની કે આવતીકાલથી આ જે સોફ્ટવેર જે કાર્યરત થશે, જે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનાર જે નબીરાઓ જે છે તેઓની ઉપર નજર રાખશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.